અંકલેશ્વરની આરએમપીએસ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા 1/7/2024થી અમલમાં આવનાર નવા કાયદાઓની જોગવાઈ અંગેનો જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ દ્વારા નવા કાયદાઓ અંગે માહિતી પૂરી પડાઈ હતી. કેન્દ્ર સરકારે શનિવારે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ દેશની ક્રિમિનલ ન્યાય વ્યવસ્થામાં જરૂરી ફેરફારને ધ્યાનમાં રાખતા 1 જુલાઈથી નવા કાયદા લાગુ થશે. આ 3 કાયદામાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયદાનો સમાવેશ થાય છે. આ 3 કાયદા ગયા વર્ષે 21 ડિસેમ્બરે સંસદમાં પસાર થઈ ગયા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 25 ડિસેમ્બરે આ કાયદા ઉપર હસ્તાક્ષર કરીને તેમને મંજૂરી આપી દીધી હતી. ત્યારે અંકલેશ્વર રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા આરએમપીએસ સ્કૂલ ખાતે 1/7/2024થી અમલમાં આવનાર નવા કાયદાઓની જોગવાઈ અંગેનો જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ ઘનશ્યામ રાઠોડ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પીએસઆઈ ઘનશ્યામ રાઠોડે નવા આવેલ વિવિધ કાયદાઓ વિશે ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી અને મહિલાઓ માટે અગત્યના કાયદાઓનું મહત્વ સમજાવ્યું હતું. ઇગ્નોરન્સ ઓફ ધ લો ઇઝ નોટ ધ એસ્કેપ ફ્રોમ ધ લો. જૈસે આજ જો હમારે બીચ મેં પોલીસ ડિપાર્ટમેન્ટ સે ઓર જો અદાલત સે મહત્વપૂર્ણ જો તજજ્ઞ વિશેષજ્ઞ આયે ઉન્હોને હમારે જો વિદ્યાર્થી હૈ ઉનકો જો કાનૂન મેં નયે જો બદલાવ આયે હૈ ઓર જો અંગ્રેજો કે સમય સે જો કાનૂન ચલે આ રહે થે જો અભી ખતમ હો ગયે ઓર નઈ જો પ્રણાલી હૈ જો હમ વિકસિત કરને જા રહે હૈ ઉસકે બારે મેં જાણકારી દી બહોત હી મહત્વપૂર્ણ થી. આજ 21મી સદી કે જો વિદ્યાર્થી હૈ ઉનકો ભી જાણના જરૂરી હૈ કે આજકલ જો કાનૂન જો હૈ વો કિસ તરીકે સે નયે હમ જૈસે કે ઇન્ટરનેટ ઓર એઆઈ કી દુનિયા મેં જી રહે હૈ હમ આજ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ઓર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કે વિશ્વ મેં જી રહે હૈ તો જો કાનૂન તોડની કી પ્રક્રિયા હૈ વો જો મોડસ ઓપરેન્ડી જો હોતી હૈ વો ભી બદલ ગઈ હૈ ક્રિમિનલ કી. તો જબ ક્રિમિનલ ઇતને સ્માર્ટ હો ચુકે હૈ તો વિદ્યાર્થી ઓર આમ નાગરિક કા ભી સ્માર્ટ હોના બહોત જરૂરી હૈ. તો આજ કા જો પ્રોગ્રામ થા વિશેષ કર ઉસ પે ઉસી બાત પે ધ્યાન દિયા ગયા કે એક નાગરિક કો અપને જો અધિકારો હૈ ઉસકો કૈસે સમજના જરૂરી હૈ ઓર કાનૂનો કો કૈસે સમજના જરૂરી હૈ તાકી હમ સમય આને પર અપના ખુદ કા ખુદ કી રક્ષા કર સકે ઓર હમારે જો રિલેટિવ્સ હૈ ઉનકો ભી ઓર જો દેશ કે અન્ય લોગ હૈ જિનકો જરૂરત હૈ ઉનકી ભી હમ રક્ષા કર સકે ઓર કૈસે હમ કાનૂન કી સહાયતા પ્રાપ્ત કર સકે. તો બહોત બહોત ધન્યવાદ આજ કે ઇસ કાર્યક્રમ કે. पहले तो हम सरकार का शुक्रिया अदा करेंगे जिन्होंने ये सेमिनार स्कूल और कॉलेजेस में कंपलसरी कराए. आज जो हमारे मेहमान थे उन्होंने 3 लॉ के बारे में बात की, जिसमें पहला था इंडियन पिनल कोड 1860, सिविल प्रोसीजर कोड 1973 और इंडियन एविडेंस एक्ट 1872. जैसा कि आप जानते हो कि क्रिमिनल प्रोसीजर वो क्या बताता था कि कैसे प्रोसेस होती है, कोई भी क्राइम होता है तो उसके प्रोसेस बहुत लंबे लंबे थे, जो कि अभी नए एक्ट में उसको शॉर्टलिस्ट किया गया है. और आज जैसा बताया कि जैसे जैसे ज़माना बढ़ रहा है क्राइम भी बढ़ते जैसे जैसे कि साइबर क्राइम. तो पहले ऐसा था कि ओटीपी शेयर मत करो, ओटीपी से आपके साथ फ्रॉड हो जाते थे, ट्रांजेक्शन में फ्रॉड आ जाते थे. बट अभी वो कैसे एविडेंस में माना जाता है, जैसे सर ने बताया कि पहले एविडेंस में कि कोई रिकॉर्डिंग है तो उसको इतना इम्पोर्टेंस नहीं दिया जाता था. बट जैसे जैसे टेक्नोलॉजी बढ़ रही है कि अब रिकॉर्डिंग को भी कंक्लूसिव प्रूफ माना जाएगा, जैसे बर्डन ऑफ प्रूफ के बारे में सर ने बात किया था कि कैसे इंडियन एविडेंस एक्ट बर्डन ऑफ प्रूफ में ये माना जाता है कि भाई रिकॉर्डिंग को पहले इतना इम्पोर्टेंस नहीं दिया जाता था लेकिन अब इम्पोर्टेंस दिया जा रहा है. और सबसे इम्पोर्टेंट और जो सबसे अच्छी बात हुई थी कि पहले लॉ हमारे कैसे थे कि ठीक है फॉलो हुआ तो हुआ, नहीं तो कोई बात नहीं. लेकिन अभी बताया कि जैसे स्पेशली पेरेंट्स के बारे में उन्होंने बताया कि मोटर व्हीकल एक्ट जिसको चेंज किया गया अभी क्या है कि अगर कोई भी बच्चा 18 के नीचे हुआ और गाड़ी चलाते हुए पकड़ा गया तो डायरेक्ट 25,000 रुपीज़ का पेनल्टी है, वो भी डायरेक्ट पेरेंट्स के ऊपर. तो मैं मेरे सभी मेहमानों को थैंक यू बोलूँगा कि उन्होंने हमें अच्छी इन्फॉर्मेशन दी और हमें अवेयर किया. थैंक यू.